નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીડી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. નવસારી શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. સોસાયટીના ગાર્ડનમાં રમતા બાળકને બચકું ભર્યું અને બાળક બોલ લેવા જતા શ્વાને અચાનક હુમલો કર્યો. શહેરના ગોવિંદનગરના સંગાથ એપાર્ટમેન્ટની આ ઘટના છે. નક્ષ અશ્વિનભાઈ દેવમુરારી નામનું બાળક ઇજાગ્રસ્ત થયું છે. બાળકને ગળાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયું. બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયું છે. વાંદુદે સંવાદદાતા રાકેશ સોલંકી ફોનલાઇન પર જોડાઈ ગયા છે. રાકેશ, નવસારી શહેરમાં રખડતા શ્વાનનો આતંક, સોસાયટીના ગાર્ડનમાં રમતા બાળકને બચકું ભર્યું, શું સ્થિતિ રાકેશ? અંકુર, શહેર અને જિલ્લામાં જે રખડતા ઢોળોનો ત્રાસ છે એ હજુ કમ્યો નથી. અલગ અલગ વિસ્તારમાં રખડતા ઢોળોએ આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ આજે રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. શહેરની તમામ ગલીઓમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, કારણ કે ઠેર ઠેર રખડતા શ્વાનો ગલીએ ગલીએ ભટકી રહ્યા છે અને નાના બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ખાસ કરીને સંગાથ એપાર્ટમેન્ટ છે, એપાર્ટમેન્ટમાં એક બાળક નીચે રમતું હતું, એ બાળકને એક શ્વાને બચકું ભર્યું અને તાત્કાલિક જ હોસ્પિટલે સારવાર હેઠળ લઈ ગયા છે. સાથે સારવાર વધુ ગંભીર હોવાને કારણે સુરત શિફ્ટ કરવામાં આવ્યું છે, કારણ કે આ રખડતા જે શ્વાનો છે અનેક ગલીઓમાં ઘૂમે છે અને આ બાળકોને ખાસ કરીને ટાર્ગેટ કરી રહ્યા છે, જેને લઈને પાલિકાની એક કામગીરી સામે પણ સવાલ છે. પાલિકા રખડતા ઢોરને પણ હજુ પકડી નથી શકી. આ બીજો એક સવાલ ઉભો થયો છે કે શ્વાન રખડતા શ્વાનનો ત્રાસ શહેર અને જિલ્લામાં વધી રહ્યો છે. અંકુર જી, બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.